વિદ્યાલયમાં કેમ્પસના જનરલ સેક્રેટરી માટેની ચૂંટણી યોજાઈ. 3 ઉમેદવારો મતદાન પ્રિસાઇડિંગ ઓફિસર એજન્ટ સહિતની પ્રક્રિયા વિદ્યાર્થીઓએ કરી. વિદ્યાર્થીઓમાં લોકશાહીની ઓળખ ઊભી કરવા માટે શાળા દ્વારા પ્રેરણાદાયી આયોજન કરી અને લોકશાહી ઢબે ચૂંટણી યોજાઈ. ભારત દેશ લોકશાહી દેશ છે. દેશમાં સરપંચ, તાલુકા, જિલ્લાથી લઈને વિધાનસભા, લોકસભા સુધીની ચૂંટણીઓ દર 5 વર્ષે યોજવામાં આવતી હોય છે, જેમાં દેશનો નાગરિક સ્વતંત્ર રીતે પ્રતિનિધિ તરીકે ચૂંટાય છે અને દેશના તમામ નાગરિકો મતદાન કરતા હોય છે, જેને ચૂંટણી પ્રક્રિયા કહેવામાં આવતી હોય છે. મોડલ નગરની શ્રી શાશ્વત વિદ્યાલયના આચાર્ય નિલેશભાઈ તેમજ શિક્ષક સ્ટાફ સંચાલકના ઉત્સાહને લઈને આ શાળામાં દર સપ્તાહે વિદ્યાર્થીઓ પાસે કોઈ ટેલેન્ટેડ પ્રવૃત્તિઓ કરાવાય છે, જેનાથી વિદ્યાર્થીઓનો પણ ઉત્સાહ વર્ષ અને બાળક માતા નીડર અને ટેલેન્ટ બનતું હોય છે. આજે આ શાળામાં લોકશાહી પર્વની ઉજવણી કરવામાં આવી. આમ તો દરેક ગાળામાં આચાર્ય અને શિક્ષક દ્વારા સંચાલન કરાતું હોય છે, પરંતુ આ શાળા કેમ્પસમાં વિદ્યાર્થીઓએ જનરલ સેક્રેટરી GS બનાવવામાં આવશે, જે જનરલ સેક્રેટરી લોકશાહી ડબે ચૂંટાઈ આવે છે અને વિદ્યાર્થીઓમાં મતદાન કેવી રીતે કરવું, મતગણતરી, મતપેટી સહિતની જનજાગૃતિ આવી, જેને લઈને આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં શાળામાં ભણતા 3 વિદ્યાર્થીઓ ઉમેદવાર બન્યા હતા, જેમાં 9માં અભ્યાસ કરતો ચિસ્તી અરહાન, જેનું નિશાન કંપાસ બોક્સ, 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાદવ તુલસી, જેનું નિશાન બેગ, તેમજ 11ની વિદ્યાર્થીની ખોખર ઝવેરિયા, જેનું નિશાન પુસ્તક હતું. આમ 3 ઉમેદવારોનું 1 બેલેટ પેપર પણ તૈયાર કરાયું હતું. આ ચૂંટણીમાં શાળામાં અભ્યાસ કરતા 179 ઉમેદવારો પૈકી 174 વિદ્યાર્થીઓ મતદાન કર્યું હતું. આ મતદાન પ્રક્રિયામાં પ્રિસાઇડિંગ ઓફિસર, ચૂંટણી એજન્ટ, મતપેટી, મતદાન મથક, વિદ્યાર્થી મતદારોની કતાર પણ જોવા મળી હતી. આ ચૂંટણી સાંજે શાળા સમયે પૂર્ણ કરાઈ હતી. આ ચૂંટણીમાં લોકશાહીની જેમ જ આજે ગુરુવારે મતગણતરી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આમ જે ઉમેદવાર ચૂંટાઈ આવશે તે આ શાળાનો જનરલ સેક્રેટરી GS બનશે, શાળા કેમ્પસનું પ્રતિનિધિત્વ કરશે. આમ આજરોજ શાશ્વત શાળામાં આ લોકશાહી પર્વ વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આપણે સાહેબ, સામાન્ય સરપંચની ચૂંટણી હોય છે, તાલુકા, જિલ્લા પંચાયત, વિધાનસભાની પણ હોય છે, તો આજે આપણી માંડલ શાશ્વત સ્કૂલમાં આજે ચૂંટણી છે, તેનો ખરેખર હેતુ શું છે? ચૂંટણી આપણો લોકશાહીનો જે પર્વ છે તે અભ્યાસ અર્થે બાળકોને લગભગ 6ઠા ધોરણથી 11માં ધોરણ સુધી પ્રકરણની રૂપે આવતો હોય છે ભણવામાં, એટલે તેનો આખો સમસ્ત ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ બાળકોને મળે તે અર્થે ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું. અહીંયા GSની આજે ચૂંટણી હતી, તેમાં 3 ઉમેદવારો ઊભા રહેલા અને 6 થી 12ના દરેક વિદ્યાર્થીઓ તેમને પોતાનો મતાધિકાર આપી અને કોને વિજયી બનાવશે, હવે પરિણામ આવશે ત્યારે ખબર પડશે. પણ આખા કાર્યક્રમનો હેતુ, મૂળ મર્મ એવો છે કે કોઈ પણ વાતો ફક્ત પુસ્તકમાં જે ભણવામાં આવે છે તેના કરતાં બાળકોને જો એની પ્રક્રિયા આખી આખી સમસ્ત એનો અનુભવ કરાવવામાં આવે તો એ વધારે શ્રેષ્ઠ રીતે બાળકો સુધી પહોંચી શકાય, એનો એક આ ભાગ હતો. અમારા શિક્ષક મિત્રો આશીષભાઈ, વર્ષાબેન, ધર્મિષ્ઠાબેન વગેરે શિક્ષક મિત્રોએ ખૂબ મહેનત કરી અને આખે આખું જે ચૂંટણીનો માહોલ હોય, એના મતકુટીર છે, પ્રિસાઇડિંગ ઓફિસર્સ છે વગેરે, ચૂંટણી પ્રક્રિયાનો લગભગ સમાવી લેવાય તેવી રીતનું આયોજન કરી અને બાળકોને વોટ અપાવવાના છે. બરોબર. આ ચૂંટણીનું કાઉન્ટિંગ આજે જ છે કે પછી કોઈ અન્ય દિવસે? ના, આજે જ થશે. બરોબર. અને પછી આમાં જે જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવશે, પછી વિદ્યાર્થીઓમાં કેવો આનંદ, કેવી ઉજવણી કરશે? સારામાં સારી ઉજવણી કરશે, કારણ કે ધારો કે કેટલીક વાર કોઈ બાળકો સીધી વાત પ્રિન્સિપાલ કે સંચાલકશ્રીને કે કોઈ શિક્ષકશ્રીને કોઈ પ્રશ્નોની વાત ન કરી શકતા હોય, તો એમાં ના રહેલા જે બાળકો છે જે GS તરીકે ચૂંટાઈને આવ્યા છે તે અને તેમનું પ્રતિનિધિ મંડળ છે તે આવી આપણે. કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું. માંડલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તેમજ શાળા કોલેજના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સહસંયોજક અમનસિંહ ચાવડા, તાલુકા પંચાયતના ચેરમેન પચાણભાઈ જાદવ, તાલુકા વિકાસ અધિકારી
અધિકારી ચિકિંજલ ગૌસ્વામી તેમજ માંડલ અધ્યક્ષ નગરમંત્રી સહિતના એબીવીપીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મહાત્મા શાળા કોલેજના કેમ્પસમાં પણ વૃક્ષારોપણ કરાયું, જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો પણ જોડાયા હતા. આ વૃક્ષારોપણ બાદ દરેક કાર્યકરે એક વૃક્ષનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.